અમદાવાદ શહેરમાં વરસાદને પગલે પશુઓની હાલત કફોડી બની છે. અમદાવાદના રિવરફ્રન્ટના મેદાનમાં ગાય ફસાઈ ગઈ હતી. એનજી અને ફાયરના જવાનો દ્વારા ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગાય નાદુરસ્ત હોવાથી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ભાજપ કોંગ્રેસ દ્વારા ગાય મુદ્દે રાજનીતિ કરવામાં આવતી હોય છે, પણ આજે ગાયનું રેસ્ક્યુ કરવાની ઘટનામાં ભાજપ અને કોંગ્રેસના નેતા સાથે જોવા મળ્યા હતા. ઓલાણ ઘણું બધું હોવાના કારણે ગાય અંદર ફસાઈ ગયેલી હતી, જેને બહાર કાઢી લીધી છે. એની 1965 બોલાવીને એને ટ્રીટમેન્ટ પણ અમે કરાવી દીધી છે, પણ એ ગાય અત્યારે ઊભી થઈ શકતી નથી. તેના માટે ફાયર બ્રિગેડની મદદ લઈ ક્રેન મંગાવી છે અને એને અત્યારે અમે હોસ્પિટલાઇઝ કરી રહ્યા છે કે જેથી કરીને આગળ એને ટ્રીટમેન્ટ થઈ જાય. પાછી ગાય વધ્યું છે કે ગાય પ્રેગ્નન્ટ છે, એટલે એને બહુ સાવચેતીથી અને વ્યવસ્થિત રીતે એને ઉચકીને લઈ જવું પડે. એના માટે અમે ફાયર બ્રિગેડની મદદ માગી છે. આ બધી માટી આખી ભીની થયેલી છે, તો આ ગાય રાત્રે આખી રાત કિચનના અંદર આજે પાણી ભરેલું હતું એના અંદર આખી પડી રહી. સવારે ત્યાંને આજે જેની ગાય છે શોધવા માટે નીકળ્યા ત્યારે ગાય અંદર કિચનના અંદર હતી અને ખાલી એનું મોઢું બહાર હતું, એટલે ગાય આખી રાત પાણીમાં રહેવાથી કિચનના અંદર રહેવાથી બિલકુલ એને કમજોર થઈ ગઈ. એટલે એ લોકોએ બધી ડૉક્ટરની ટીમને અમે અહીંયા બોલાવી, મને બોલાવ્યો, જે જીવદયાના જે ટીમ છે એ લોકો આવ્યા, એની અહીંયા સારવાર કરી. મને સ્થાનિક ધારાસભ્યશ્રી પણ હાજર છે અને અહીંયા જે રિવરફ્રન્ટ ઉપર ગાયને રેસ્ક્યુ કરીને ફાયરની ટીમે બહાર કાઢી દીધી છે. પ્રેગ્નેન્ટ હોવાથી કારણે ગાયને અત્યારે એમ્બ્યુલન્સ બોલાવી છે અને એમ્બ્યુલન્સની અંદર ગાયને શિફ્ટ કરવામાં હોસ્પિટલ એનિમલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. વરસાદને કારણે જે મનુષ્ય છે તે મનુષ્યને તો હાલાકી પડી રહી છે, સાથે સાથે જે ગાય જેવા પ્રાણીઓ છે તેઓ પણ જે મુશ્કેલીમાં મુકાય છે. તમે જોઈ શકો છો કે જે રિવરફ્રન્ટ ખાતે છે તે જમીનમાં છે તે પોચી થઈ જવાને કારણે જે ગાય છે તે ગાય ફસાઈ ગઈ હતી. કાદવ કિચડવાળી જમીનમાં જે ગાય ફસાઈ ગઈ હતી અને તેને કારણે છે તે ગાયને છે તે રેસ્ક્યુ કરવામાં આવી છે. ગાય પ્રેગ્નન્ટ છે અને તેને જ કારણે છે તેની સ્થિતિ નાજુક જોવા મળી રહી છે. ત્યારે જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સમાં તેને છે તે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને આગામી સારવાર છે તેને હોસ્પિટલમાં આપવામાં આવશે. ગાય ફસાઈ જવાની ઘટના સામે આવતા જ છે તે આજુબાજુના લોકો તેમજ જે સંસ્થા છે એનજીઓ વાળા પણ અહીં આવી ચૂક્યા છે અને જે ગાય છે તે ગાયને હોસ્પિટલ ખસેડવામાં આવશે. કેમેરામેન સરવર અલી સાથે ઝલક અધ્યારુ, જીએસટીવી, અમદાવાદ.